એ ધીમે 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 સેટ થવા લાગી દોઢેક લાખ રૂપિયાનો ખર્ચો કર્યો ઈસ્માઈલ શેખે કોની દીકરી નથી ઓળખતો નથી પિછાણતો દોઢેક લાખના ખર્ચા પછી એને લાગ્યું કે મારો આ ખર્ચો સાર્થક છે કારણ કે એ છોકરીની પાગલતા દૂર થઈ હતી અને એને સમૃદ્ધિ તાજી થઈ એટલે ઈસ્માઈલ શેખે પૂછ્યું કે બહેન તમે ક્યાંના છો તમારું નિવાસ ક્યાં તમારી પાસે કાંઈ નંબર બંબર છે સુરતા આવી ગયા પછી એ બહેને આ ઈસ્માઈલ શેખને નંબર આપ્યા ફોનના ઇસ્માઈલ શેખે ફોન કર્યો તો ફોન પર આ છોકરીની મા મળી વાતચીત થઈ કે તમે ફિકર ન કરો તમારી દીકરી મારી પાસે છે આ પરિસ્થિતિ હતી હવે એકદમ સારી થઈ ગઈ છે જરાય ફિકર ન કરો અને ઈસ્માઈલ શેખ માને કહે છે ફોનમાં કે અગર જો તમે આવી શકતા હો તો તમે આવો નહીં તો હું તમારી દીકરીને લઈ આવું આપ જે રીતે કહો તે રીતે હું કરું મને આનંદ છે કે ખુદાએ મને એક સરસ મજાનું કામ આપ્યું અને મારા હાથે આ કામ થયું આ ઈસ્માઈલ શેખ હાથો હાથ દીકરીને માના હાથમાં સોંપી અને એ સમયે આ ઇસ્માઈલ શેખને જે આનંદ થયો જાણે કે ખુદાનો ભેટો થઈ ગયો એવો આનંદ થયો જિંદગીમાં આવા આનંદ લૂંટવા જેવા છે આપણી લાયકાત હોય આપણી પરિસ્થિતિ સારી હોય આપણા સંજોગ સારા હોય તો ખરેખર સંજોગનો લાભ ઉઠાવવા જેવો છે આગળ કવિ કહે છે ત્રાપજકર દરિયો ઈ કાઢતો ડોળા દરિયો ઈ કાઢતો ડોળા ઊભા જ્યાં કારના ઓળા ઊભા જ્યાં કારના ઓળા સુકાની થઈ સુકાની થઈ ચડેલું વમડે કોઈનું નાવ સુકાની થઈ ચડેલું વમડે કોઈનું નાવ ધીરેથી હાંકતો જાજે રે ધીરેથી હાંકતો જાજે રે આપ તો જાજે રે મળ્યું છે તો આપ તો જાજે રે આ બધા દાખલા આપી કરી અને હકીકતમાં કહેવા એમ માગે છે કે તારે કોઈકને મદદ કરવા જેવી છે મંદિર કે મહેલના બનજે મંદિર કે મહેલના બનજે હીરોના લાખનો થાજે મંદિર કે મહેલના થાજે હીરોના લાખનો થાજે શુંના કોઈના ખેતર સુના કોઈના ખેતર તારા હાડના ખાતર પાય તારા હાડના ખાતર દઈ કણો રોપાવતો ઝાંજે રે કણો રોપાવતો ઝાજે રે આવ્યું આપ મળ્યું છે તો આપતો જાજે રે મળ્યું છે તો આપતો જાજે રે જો તું મંદિર થઈ જઈશ જો તું મહેલ થઈ જઈશ જો તું લાખોનો હીરો થઈ જઈશ મોડો માણસ મોટો થાય ને એટલે ઘણી વખત ઘણી પ્રવૃત્તિ કરવાની એને ઈચ્છા ન થાય અમે મોટા થઈ ગયા ને હવે હા અમે લાખના થઈ ગયા અમે બંગલાવાળા થઈ ગયા અમે હીરાવાળા થઈ ગયા એટલે ઘણી વખત મોટા થયા પછી નાના ના કામ કરવાની ઈચ્છા ન થાય તો ત્રાપજકર કહે છે કે તું મંદિર પણ ન બનજે ને મહેલ પણ ન બનજે કારણ કે મોટો થઈશ તો તને કામ કરવાની પ્રાય કરીને ઈચ્છા નહીં થાય મોટા માણસો તો પછી ઓર્ડર જ કરે ને હુકમ કરે હીરો પણ બનતો નહીં કારણ કે કિંમત વધી જાય તારી તું ખરેખર ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ થાય એવું કાંઈ કરજે કહેવાનો મતલબ એમ કહેવા માગે છે કે નાનો રહેજે નાનો થઈને રહીશ તો મોટા કામ કરવાની ઈચ્છા થશે પણ એકદમ મોટો થઈ જઈશ તો ઘણી વખત તને નાના કામ કરવાની ઈચ્છા નહીં થાય એક કવિ કહે છે કે નાનાઓની સાથે જ્યારે હું રહેતો હતો ત્યારે મને બહુ મોટપ લાગતી ન હતી એટલે નાના 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 કામ હું કરતો રહેતો હતો પણ મોટા માણસોની સાથે રહ્યા પછી હવે મારે જ્યારે નાનો બનવું બનવું પડે છે ત્યારે હવે મારાથી નાનું બનાતું નથી કારણ કે મોટો થઈ ગયો છે તો ટોટલ આ ત્રાપજકરની કવિતા એમ કહેવા માગે છે કે તારામાં જો તાકાત રહેલી હોય તું દોડી કરી શકતો હોય યોગદાન આપી શકતો હોય તો ખરેખર તારે કોઈને કોઈ વ્યક્તિને ટેકો આપવા જેવો છે તો આપણો જે ઓગણીસમો બોલ ચાલે છે એ ઓગણીસમા બોલમાં આ જ વાત રહેલી છે નબળા લોકોને મદદ કરો ગરીબ લોકોને મદદ કરો દુઃખી લોકોને મદદ કરો ગૌતમ સ્વામીએ મહાવીર ભગવાનને પૂછ્યું કે પ્રભુ તમારી સેવા કરવી શ્રેષ્ઠ છે કે દિન અનાથ ગરીબ કંગાલ બાલ વૃદ્ધ ગ્લાન એ લોકોની સેવા કરવી શ્રેષ્ઠ રહેલી છે કોણે પ્રશ્ન કર્યો છે ભગવાનને ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો છે જ્લાનની સેવા કરવી શ્રેષ્ઠ છે કે આપની સેવા કરવી શ્રેષ્ઠ છે બીમારની સેવા કરવી શ્રેષ્ઠ છે કે આપની સેવા કરવી શ્રેષ્ઠ રહેલી છે વૃદ્ધની સેવા કરવી શ્રેષ્ઠ રહેલી છે કે આપની સેવા કરવી શ્રેષ્ઠ રહેલી છે તો ભગવાને ગૌતમ સ્વામીને જવાબ આપ્યો જો ગીલાણમ પરિસેવઈ સો મામ પરિસેવઈ જો ગિલાણમ પરિસેવઈ સો મામ પરિસેવઈ જે ગ્લાનોની સેવા કરે છે જે બીમારોની સેવા કરે છે જે વૃદ્ધોની સેવા કરે છે જે બાળની સેવા કરે છે જે દુખીઓની સેવા કરે છે હે ગૌતમ તે જ મારી સેવા છે ભગવાને કોઈ પણ ઉપાસકને પોતામાં બાંધવાની કોશિશ નથી કરી ભગવાને કોઈ પણ ઉપાસકને પોતામાં બાંધવાની કોશિશ નથી કરી અને જે વ્યક્તિ કે જે ગુરુ પોતામાં બાંધવા કોઈને પણ કોશિશ કરે એ ગુરુથી તમે ચેતતા રહેજો એક સાહિત્યકારનું આ ચિંતન છે ચેતતા રહેવા જેવું છે મહાવીર ભગવાને ઉપદેશ આપી દીધો પછી ક્યાંય પણ ન કીધું કે મારા શરણે આવો તમે મારા શરણે આવશો તો સાર્થક થઈ જશો ધન્ય બની જશો જ્યાં 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 એમને કહેવાનું હતું આધ્યાત્મિક લાઇન ડોરી જ્યાં જ્યાં આપવાની હતી ત્યાં ત્યાં આધ્યાત્મિક લાઇન ડોરી આપી કરી અને મહાવીર અટી ગયા છે અગર જો આપણે મહાવીરને સમજવાની કોશિશ કરીએ તો મહાવીરે ક્યારે પણ કોઈને બાંધવાની કોશિશ નથી કરી અને સેવાની જ્યારે વાત આવી છે ભક્તિની જ્યારે વાત આવી છે મદદની જ્યારે વાત આવી છે ત્યારે મહાવીરે એમ ન કીધું કે મારી સેવા છે એ જ શ્રેષ્ઠ સેવા રેલી છે નથી કીધું શું કીધું બીજાની જે તમે સેવા કરો છો આવા 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 લોકો રહેલા છે એની જે તમે સેવા કરો છો એ જ મારી સેવા રેલી છે જે ગુરુ કોઈ પણ ભક્તને પોતાના બંધનમાં રાખવા માંગતો હોય એ ગુરુથી ચેતવા જેવું છે ભગવાને ક્યારે પણ કોઈને બંધનમાં રાખવાની કોશિશ નથી કરી તમે સ્વતંત્ર છો હું સ્વતંત્ર છું સાધના પદ્ધતિ તમને બતાવી દીધી છે હવે તમને જો ઠીક લાગે તો એ સાધના પર તમે આગળ વધો બસ ગૌતમને કહી દીધું હતું કે મને છોડી દે મને પકડી રાખીશ તો જે તને પરિણામ ખપે છે જે રિઝલ્ટ ખપે છે રિઝલ્ટ નહીં આપે તને જે રિઝલ્ટ ખપે છે એ રિઝલ્ટ ત્યારે આવશે મને છોડી દઈશ તો તો આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ એક સરસ મજાનો સુવિચાર મને વાંચવા મળ્યો પ્રાર્થના માટે જોડેલા બે હાથ કરતાં પણ કોઈની મદદ માટે લંબાવેલો એક હાથ શ્રેષ્ઠ રહેલો જ છે પ્રાર્થનામાં આપણે બે હાથ જોડીએ એ હાથ જેટલો શ્રેષ્ઠ નથી એનાથી પણ કોઈની મદદ માટે લંબાવેલો હાથ અતિ શ્રેષ્ઠ અને અતિ ઉત્તમ રહેલો છે એક વિચારક કહે છે કે આપણો પરસેવો સુકાય આપણો પરસેવો સુકાય એ પહેલાં બીજાના આંસુ લૂછવા માટે તું જે પ્રયાસ કરીશ એ સૌથી શ્રેષ્ઠ પ્રાર્થના હશે આપણો પરસેવો ગમે ત્યારે સુકાવાનો છે સમજો ને સુકાવા બાબતમાં જે વાત કરી છે એટલે એક દિવસે આપણી બધાની આંખો આજીવન શું થવાની છે બંધ થવાની છે આપણા શરીરમાંથી પ્રાણ પંખેરું ઊડી જાય એનાથી પહેલાં કોઈકના આંસુ લૂછવા માટે આપણે જે આપણા હાથનો ઉપયોગ કરીશું અને આપણી શક્તિનો ઉપયોગ કરીશું એ સર્વશ્રેષ્ઠ પ્રાર્થના હશે આવી બધી અગત્યતા મહત્વ જે મદદ માટે આપે છે એ મદદમાં કાંઈક રહસ્ય રહેલો છે તાકાત રહેલી છે તો ગઈકાલે એક ભજન ગાયું હતું હજી અધૂરું છે ટુકડો ડે જોડે ભલા ભાવથી રે નહીં અંતર કચવાય નહીં અંતર કચવાય સાથે માનવ સૂં લઈ ગયા હારે ગયા રંક અને રાય પ્રભુએ દીધો છે રૂડો રોટલો પ્રભુએ દીધો છે રૂડો રોટલો રે રૂડો રોટલો રે કોઈને ખવડાવીને ખાઓ કોઈને દઈને રાજી થાવ પ્રભુએ દીધો છે રૂડો રોટેલો આ રોટલામાં ખાલી રોટલો સમજવાનો નથી ભગવાને આપણને જે શક્તિઓ આપી હોય એ શક્તિઓ નો ઉપયોગ બીજાને બીજાની મદદ માટે કરવાનું ગુજરાત સૌરાષ્ટ્રમાં છાસનો અર્થ શું કર્યો આ છાશ તમે શબ્દ સાંભળો તો છાશનો અર્થ શું છે સૌરાષ્ટ્રમાં છાશ તમે મારા ઘરે લેજો મને બહુ ભાવના છે એ છાસનો અર્થ સૌરાષ્ટ્રમાં છે જમવાનો એ રીતે આ ભજનમાં જે રોટલાની વાત કરી છે તે કેવલ ખાવા માટે વાત નથી કરી રોટલો તો છે જ પણ એની સાથે સાથે બીજી પણ મદદ માણસે કરવી જોઈએ એવી સૂચક વાત આ ભજનમાં રહેલી છે એક સત્ય ઘટના કહું બે ડૉક્ટરની સત્ય ઘટના છે એક તો ડૉક્ટર રસિકલાલ ગાંધી અહીંયા પણ એક રસીલાલ રસિકલાલ ગાંધી બેઠા છે આજે એ ડૉક્ટર છે મુંબઈમાં નવરોજી લેન ગાટકોર પરમાં પ્રાય કરીને રહે છે આ ડૉક્ટર રસિકલાલ ગાંધીની મેં ઘટના વાંચી શરૂ શરૂમાં ડૉક્ટર થયા ત્યારે એમણે રૂપિયો ફી રાખી હતી ફક્ત એક જ રૂપિયો અને તેમાં પણ દેખે કે આ ગરીબ છે તો એની ફી એક રૂપિયો પણ લેતા નહીં હમણાં હમણાં એમણે ફી રાખી છે ત્રણ રૂપિયા એમાં સામેથી દવા જોઈએ તો ગરીબોને આપે છે આ ડૉક્ટર રસિકલાલ ગાંધીની મેં ઘટના વાંચી ત્યારે આ માધ્યમથી એને ધન્યવાદ આપવાની ઈચ્છા થઈ કે ચલો આવા લોકો પણ દુનિયામાં રહેલા છે કે પૈસા ભેગા કરવાની ત્રેવડમાં ન રહેતા બીજાને મદદ કરી રહ્યા છે ખરેખર જિંદગી આપણને સારી મળી છે જેટલી મદદ થાય તેટલી કરવા જેવી છે પરિણામ આપણને વિચારવું નથી જો આપણે એમ વિચારીશું કે આજે ગરીબ લોકો તો સાવ બેકાર રહેલા જ છે આજે દુઃખી લોકો બે બેકાર રહેલા છે કાંઈ ગુણપાલ માનતા નથી આવું આવું જો વિચારીશું તો આ દુનિયામાં આપણે કાંઈ પણ સારું કરી શકવાના નથી આપણને આપણી ફરજ બજાવવાની જો આપણી પાસે સાત્વિક વિચારેલા હોય તો એ સાત્વિક વિચારોનો અમલ કરવા જેવો છે બાકી વ્યક્તિને જોઈશું તો આ જમાનામાં આપણે કાંઈ નહીં કરી શકીએ વાત કરું બીજા ડૉક્ટરની બે પાંચ માણસો એમના દવાખાનામાં બેઠા હતા સત્ય ઘટના છે દવાખાનામાં બેઠેલા માણસો એ ડૉક્ટર સાહેબને કહે છે કે ડોક્ટર સાહેબ તમે શું માંડી બેઠા છો આજે જે જે ડોક્ટરો છે એમની સારામાં સારી ગાડીઓ થઈ ગઈ સારામાં સારા બંગલા થઈ ગયા સારામાં સારી હોસ્પિટલો થઈ ગઈ અને તમે આ કરો શું છો ગરીબની સેવા ગરીબની સેવા ગરીબની સેવા ગરીબની સેવાથી શું મળવાનું છે વાતો દવાખાનામાં ચાલુ હતી અને એક ભાઈએ આ શું કહેવાય મમરો મૂક્યો ડોક્ટર સાહેબ હસ્યા વાતો કરવા માટે બેઠેલા માણસો ડોક્ટર સાહેબના મોઢા પર જોયું કે ડોક્ટર સાહેબ હસ્યા આપણી વાતો સાંભળીને એટલે એક ભાઈએ ડૉક્ટર સાહેબને પૂછ્યું કે ડૉક્ટર સાહેબ આવું તમે તમને અમે કીધું અને તમે હસ્યા સા માટે પૈસા ભેગા કરો સેવાને છોડી દો જતી કરો ગરીબ ગરીબના નસીબ તમે શું કામ પરેશાન થાવ છો જે રીતે બીજા ડૉક્ટરો પૈસા ભેગા કરે છે તે રીતે તમે પણ પૈસા ભેગા કરો સારી એકદમ અફલાતુન ગાદી લો તમે હસ્યા સા માટે ડૉક્ટર સાહેબ કે હસવાનું કારણ છે સાંભળો તમે મારી પરિસ્થિતિ અમારો ઘર આર્થિક રીતે નબળો અને મારા બાપુજી મને ભણાવવા માટે પહેલાં ખેતર વેચ્યો પછી ઘર વેચ્યો અને મને વિદેશ મોકલાવ્યો ડોક્ટર થઈ કરી અને જ્યારે હું દેશમાં આવ્યો ત્યારે મને ડૉક્ટર તરીકેનો અભિમાન હતો ફી સારામાં સારી લેતો ગમે તે વ્યક્તિ હોય ગરીબ હોય સાહુકાર હોય ગમે તે હોય નક્કી કરેલું હતું કે પૈસા લેવા લેવા ને લેવા એક દિવસે હું આંગણામાં બેઠો હતો અને એક ગરીબ ભાઈ આવ્યો મારા પગ પકડ્યા રડ્યો અને કીધું કે મારી પત્ની બીમાર છે મારા ઘરે ચાલો મને ડૉક્ટર બનવાનો અહંકાર હતો એટલે મેં ઘસીને ના પાડી દીધી જ્યારે ઘસીને ના પાડી ત્યારે એ ભાઈ કરઘરવા લાગ્યો મારા બાપુજી અવાજ સાંભળ્યો અને મને બોલાવ્યો બોલાવી કરી અને મને મને પૂછ્યું બાપુજીએ કે શું વાત છે પેલો ભાઈ બહુ રડે છે મેં કીધું એ તો આવે હાલે આવે બાપુજી કે હાલે આવે એટલે શું મેં વાડી વેચી ઘર વેચ્યો તને ડોક્ટર બનાવ્યો અને હવે તું એમ કહે છે હાલે આવે માર્યો એક જોરથી તમાો કોને માર્યો ડૉક્ટર સાહેબને એના પપ્પાએ જોરથી એક તમાચો માર્યો ગરીબ લોકોની તું સેવા નહીં કરે તો કરીશ શું તું આ બધું વેચી કર્યા ને અત્યારે હું સાવ સામાન્ય થઈ ગયો છું એનો મતલબ નથી કે હવે બંગલા બનાવ જે તે રીતે લોકો પાસેથી પૈસા લે જા બિચારો ગરીબ માણસ આટલો કરઘરે છે રડે છે તો તારે એના ઘરે જવું જોઈએ અને સાંભળી લે હવે પછી આવું ક્યારે પણ જોઈશ ને તો તમાચો મારતા મને શરમ નહીં આવે ગરીબોની સેવા જરૂર કરજે પૈસા તરફ લક્ષ્ય ન રાખજે એ ડૉક્ટર સાહેબ પેલા ભાઈઓને કહે છે આ તમાચો છે ને મારા પપ્પાનો એ હું યાદ કરું ત્યારે મને હસવું આવે કે મારા પપ્પાએ શરમ ન રાખી અને એક તમાચો મારી લીધો ડૉક્ટર હોવા છતાં પણ એ તમાચો મારા માટે ઉપદેશ બની ગયો છે અને તે દિવસથી મેં સંકલ્પ કર્યો કે પૈસા તરફ લગાવ ન રાખતા દિનદુખિયાઓની સેવા કરવી જોઈએ અને ત્યારથી મારી આ પ્રવૃત્તિ સેવામાં વધી ગઈ છે